हेलो फ्रेंड्स, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड फिफ्थ गुजराती मीडियम सब्जेक्ट गुजराती सेमेस्टर बे तेमा लेसन नंबर 10 भूलनी सजा तेना विषे आप बात करीशू। तो चलो, भूलनी सजा जेना लेखक छे प्रकाश लाला। प्रस्तुत नाटिका में अमेरिकाना भूतपूर्व राष्ट्रप्रमुख अब्राहम लिंकनना जीवनना प्रसंगों रजू थया छे। बालपणथी तेमनामां सत्यनिष्ठा, प्रामाणिकता अने खेल दिली जेवा जीवन मूल्यों जोवा मळे छे। पुस्तक पलड़ी जवाना प्रसंग में भूलना पछतावा रूपे शिक्षक अने विद्यार्थीओना उमदा गुणों अहीं संवाद रजू थयो छे, जेनुं दृश्य एक आपणे जोईए। स्थळ शाळानो टीचर्स रूम, अंदर बे त्रण शिक्षकों वातो करे छे, लखे छे वगैरे, बराबर पोतानी प्रवृत्तिओमां व्यस्त होय छे शिक्षकों। बाळक विद्यार्थी अब्राहम लिंकन प्रवेशता, बराबर अब्राहम लिंकन के जे विद्यार्थी था ए अंदर प्रवेश करे छे। शुं थाय छे? लिंकन कहे छे मे आई कम इन सर, त्यारे शिक्षक कहे छे यस, ऊंचो जोईने के आ कोण छे एम। अरे लिंकन तू छे, आव बोल केम चाले छे तारो अभ्यास, एवं शिक्षक लिंकन ने कहे छे। त्यारे लिंकन छे एम कहे छे के मेहनत करूँ छूँ, वड़ी आपनुं मार्गदर्शन पण मळे छे। शिक्षक कहे छे वेरी गुड, मैं सांभळ्युं छे कि भणवानी साथे तू नौकरी पण करे छे। लिंकन कहे छे हाँ जी। शिक्षक कहे छे तारा माँ बाप ए शूँ करे छे एम शिक्षक एने पूछे छे। त्यारे लिंकन शूँ जवाब आपे कि तेओने मारा शिक्षणनो खर्च परवड़े तेम नथी, एटले हूँ पोते ज नौकरी करवा चाहूँ छूँ। त्यार पछी शिक्षक कहे छे समझी गयो, हाँ तारा जेवा परिश्रम प्रिय विद्यार्थी माटे मने हमेशा गर्व छे, बराबर। लिंकन कहे छे थैंक यू सर, मारे हवे नौकरी जवानुं, अचकाई जता बोले छे। शिक्षक कहे छे निसંકોચ જે કહેવું હોય તે બોલ। લિંકન કહે છે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે, તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા આપશો તો સારું। શિક્ષક તેને હસીને કહે છે આપીશ ને, તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને પણ આનંદ થશે કે તું આટલું બધું કંઈક નવું શીખીશ એમાંથી। ખાનામાંથી પુસ્તક કાઢીને શિક્ષક એને આપે છે પહેલાં લિંકનને। લિંકન છે એનો આભાર માને છે કે આભાર સાહેબ, બે ત્રણ દિવસમાં હું આપણે ચોપડી પાછી આપી દઈશ। શિક્ષક કહે છે ઉતાવળ નથી, નિરાતે વાંચીને તું પછી આપી દેજે। ત્યારે લિંકન એમ કહે છે કે ઊભો થઈને થેન્ક યુ સર, થેન્ક યુ, ખૂબ જ આભાર તમારો। શિક્ષક કહે છે કે ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર। લિંકન ત્યારે કહે છે કે ઊભો થતાં ઓકે સર, બાય, આવજો। શિક્ષક કહે છે યસ, આવજે। અબ્રાહમ લિંકન ત્યાંથી વિદાય લે છે, બરાબર। આ રીતે તે એક પુસ્તક વાંચવાની ઈચ્છા થાય છે અબ્રાહમ લિંકનને, અને પુસ્તક મેળવવા માટે તે શિક્ષક પાસે જાય છે। શિક્ષક એને આ બુક આપે અને ત્યાંથી વિદાય લે છે, બરાબર। હવે દ્રશ્ય બેમાં શું થાય છે? અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર હતું, અગાઉ આપણે જોયું, હમણાં વાત કરી કે તે શિક્ષક નો ખર્ચ, શિક્ષણનો જે ખર્ચ છે તે પરવડે એમ ન હતો, એટલે માટે તે નોકરી કરવા જતા હતા અબ્રાહમ લિંકન। હવે રાતનો સમય છે, ઘડિયાળનો ટીક ટીક એવો અવાજ આવે છે, લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ જે પુસ્તક હતું એ વાંચે છે, ઊંઘ આવતા ઊંઘી જાય છે। પુસ્તક છાતી પર છે, પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે, અને સંગીત મોર્નિંગ ટ્યુન, લિંકનની આંખ અચાનક ખુલે છે કે સવાર થઈ ગઈ। શું થાય છે? પુસ્તક વાંચતા વાંચતા એને ઊંઘ આવી જાય છે, અને છાતી પર રહેલું જેને પુસ્તક હતું એ પડખું પડતા નીચે પડી જાય છે, અને થોડી વાર પછી સવાર પડી જાય છે અને લિંકનની આંખ ખુલે છે। લિંકન બોલે છે ઓ સવાર પડી ગઈ, પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર પણ ન પડી, આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ, ખાટલામાં શોધે છેવટે ભીંત પાસેથી નીચે તરફથી મળે છે, અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે, બહાર બારી બહાર જુએ છે, બાપરે રાત્રે તો સારો એવો વરસાદ પડ્યો લાગે, હં અહીંથી વાચટ આવવાને લીધે જ પુસ્તકે પલળી ગયું છે। પુસ્તક આમ તેમ જુએ છે, ઓ હવે સરને શું જવાબ હું આપીશ, રૂમમાં પછી આંટા મારે છે, પછી પ્રતિક્રિયાત્મક આત્મસંઘર્ષ કરે છે, બરાબર। મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને હું પાછી આપી શકું, હવે શું કરું, જૂઠું બોલું
के नहीं। सर ने जईने एम कहूँ के कोई पुस्तक छे चोरी गयू? ना, एना करता तो एम कहूँ के रस्ता में पड़ी गयू। आम अवनवा विचार तेना मन में चाली आवता होय छे। पण ना ना, असत्य तो हूँ न ज बोली सकूँ, असत्य मारे न ज बोलवू जोईए। पछी अंते एवो विचार पण आवे छे, ना तो हवे शू करवू, शू कहेवू जोईए मारे मारा शिक्षक ने कि आ पुस्तकनो आ हालत थई। खूब विचार, मंथन, लाइट एंड शेडोनी इफेक्ट, पछी पाको निर्णय आवे छे। हाँ राइट, मारो आ निर्णय योग्य छे, फक्त आ ज निर्णय। साहेब मने जे कंई सजा फरमावशे तो हूँ भोगवी लईશ, પણ છૂટું તો ક્યારે બોલી સજ નહીં। અને અત્યારે સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચી સાચી વાત કહી દઈશ। સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ, તે સાથે ફેડ આઉટ, બરાબર। પોતાનો જે નિર્ણય હતો એ યોગ્ય હતો અને એ નિર્ણય મુજબ તે આગળ જાય છે। દ્રશ્ય ત્રણની આપણે વાત કરીએ, અગાઉનો જ ટીચર્સ રૂમ સવારનો સમય હતો, લિંકન સાહેબની સામે ઊભો છે, શિક્ષક કહે છે કે બોલ, કંઈ મદદની જરૂર છે તારે? હવે લિંકન છે એને કહે છે કે સર, આપે મને જે ચોપડી આપી હતી એમ બોલતા બોલતા અચકાઈ જાય છે, અને શું હતું કહેવાનું કે એ તમે જે ચોપડી આપી એ પલળી ગઈ મારી ભૂલના કારણે, એટલે આ પાઠનું નામ પડ્યું છે ભૂલની સજા। શિક્ષક કહે છે હસીને, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી, કશો વાંધો નહીં, બે ચાર દિવસ વધારે રાખ તારી પાસે વાંચ, પણ બહુ સારી ચોપડી છો, એમ કહે શિક્ષક। લિંકન કહે, સર મારાથી જે ગફલત છે એનું મને દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને મને ખ્યાલ પણ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું। સર ગઈકાલે રાત્રે ખૂબ વરસાદ પડ્યો હતો અને બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક એ બતાવતા કહે છે કે પાણીમાં પલળી ગયું। એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામમાં જ નથી રહ્યું। હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું, તમારી ચોપડી ફાટી ગઈ છે, પલળી ગઈ છે। શિક્ષક કહે છે, નવી ખરીદીને તું મને પાછી આપી શકે એમ નથી, એમ જ કહેવું છે ને તારે, તારી પરિસ્થિતિ છે એ મુજબ? લિંકન કહે, હા સાહેબ, મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, એમ કહે છે। શિક્ષક કહે છે, આઈ નો, હું જાણું છું, એમ મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી। હા પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે આજ। લિંકન કહે, પણ સર આપનું પુસ્તક એનું શું? શિક્ષક કહે, ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું તને। લિંકન કહે છે, એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું એમ નથી સર, એવું લિંકન કહે છે પોતાને। શિક્ષકે તો માફ કરી દીધા, પણ પોતે જે એની ભૂલ થઈ હતી એનાથી પોતાની જાતને ક્યારેય માફ કરતા નથી। શિક્ષક કે, મતલબ? લિંકન કહે છે, પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો, હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગુ છું। શિક્ષક છે દ્વિધા અનુભવે છે આવા જવાબથી, પણ મેં તને માફ કરી દીધો છે પછી શું તારે, એવું શિક્ષક કહે છે લિંકનને। લિંકન કે, આપણા માટે નહીં, મને મારા મનની શાંતિ માટે, પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ, થોડા દિવસ કામ કરવા મને મોકો તમારે ત્યાં આપો, જેથી કરીને હું મારી ભૂલની ચૂકવણી કરી શકું। શિક્ષક કહે છે, ખૂબ જ મથામણના અંતે, ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગ કામ કરજે, એટલે કે બગીચાનું કામ છોડવાને પાણી પાછે। લિંકન કે, થેન્ક યુ સર, શિક્ષક કે હસીને, હવે તો તારું મન હળવું થયું ને? લિંકન કે, હા હાશ, હવે મારા મનને શાંતિ મળશે। શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે કે કેવી આની ઉદારતા છે એમ। ગર્વ એટલે પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ એટલે અભિમાન। જિજ્ઞાસુએ જાણવાની ઈચ્છાવાળું વાચટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા, આત્મસંગ્રહ જાત સાથે મથામણ કે જે શિક્ષકે લિંકનમાં જોયું હતું, ફેટ આઉટ એટલે ઝાંકો પ્રકાશ, ગફલત એટલે ભૂલ, બારી વાટ એટલે બારીમાંથી, દશા એટલે હાલત સ્થિતિ, પરિસ્થિતિ એટલે આજુબાજુની સ્થિતિ, સંજોગ બેદરકાર એટલે કાળજી વગરનું, એકરાર એટલે કબૂલાત। ભાષા સજ્જતા કે જેમાં નીચેના વાક્યો વાંચો અને ઘાટાક્ષરમાં છાપેલા છે તે પદો વિશે વિચાર કરો, જેમ કે વાલો કેસરીઓ ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો,
राघोबा शुद्ध मराठो छता एने त्या फौज आवी तो एने मीठी मिनी आजे तू वेली जागी गई तो तू छोटू आवू करवू तारा माटे सारू न कहवाय तो तारा वारस अमे करतारना अमे बांधव सरदारना तो अमे तो आ ए ए हूँ अमे आपणे तू तमे ए ते ए बधुं शुं छे नामने बदले वापरेला शब्दों से जेने शुं कहेवाय संज्ञा बराबर अने आ संज्ञा ने बदले जे पद वपराय तेने सर्वनाम तरीके ओळखवामां आवे छे। ख्याल आव्यो? चलो हवे आपणे स्वाध्यायमां जोईए तो नीचेना प्रश्न एक बे वाक्યનો જવાબ આપો। એમાં પહેલું છે લિંકન શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? વિચારો શું આવશે? અબ્રાહમ વાંચન માટે જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો એટલે ભાઈ પુસ્તક સાથી પલળી ગયું, રાત્રે પડેલા વરસાદની વાત હતી। શિક્ષક લિંકને કયું કામ સોંપે છે? તો બાગકામ કરવાનું અને છોડોને પાણી પીવાનું, પાણી પાવાનું કામ સોંપે છે। અંતે શિક્ષક લિંકને કેવા ભાવ જોયો છે? તો અહોભાવથી। ત્યાર પછી નીચેના પ્રશ્નનો ઉત્તર આપો। અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? તો સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી, એટલે તે બીજી કોઈ ચોપડી હોય કે નહીં તે લેવા માટે અબ્રાહમ લિંકન શિક્ષક પાસે આવે છે। ત્યાર પછી પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? પુસ્તક વાંચનમાં પલળી જવાથી ખરાબ થઈ ગયું અને સાહેબને હવે શો જવાબ આપવો? કેમ કે પુસ્તક અબ્રાહમ લિંકનને સાહેબે વાંચવા આપ્યું હતું। તે વિચારે છે કે મારી પાસે એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી લાવીને સાહેબને આપી શકું। સાહેબને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું, અથવા એમ કહું કે તે રસ્તામાં પડી ગયું? ના ના, આ તો અસત્ય તો ન જ બોલવું। આમ અબ્રાહમ લિંકન આવા અનેક વિચારો વિચારે છે। અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? તો તેણે કહ્યું કે સાહેબ, મારાથી એક ગફલત થઈ છે, વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું અને હું ઊંઘી ગયેલો। રાત્રે ખૂબ વરસાદ પડ્યો, એમાં બારી પાસે ઘરમાં પાણી ભરાયું, પુસ્તક પલળી ગયું, વાંચવાના કામનું રહ્યું નથી, હું ગુનેગાર છું સાહેબ। ત્યાર પછી સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કહ્યું? તો સાહેબને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામની તક આપવા માટે કહ્યું। હવે નીચેના વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? તો એમાં સૌથી પહેલું છે ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર, તો આવું કોણ બોલે છે? આ વાક્ય શિક્ષક બોલે છે અને લિંકનને કહે છે। પછી અરે ચોપડી ક્યાં ગઈ, તો આ વાક્ય લિંકન બોલે છે, લિંકન મનોમન બોલે છે। તે હજુ સુધી વાંચી શક્યો નથી, એવું કોણ બોલે છે? શિક્ષક બોલે છે અને લિંકને કહે છે, હા હા હવે મારા મનને શાંતિ મળશે, આવું વાક્ય લિંકન બોલે છે અને શિક્ષકને કહે છે। ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરો, મને એકાએક ઘર સાંભળ્યું, સાંભળ્યું એટલે યાદ આવ્યું, તો જવાબ આવશે બીજું સાંભળ્યું। ત્યાર પછી નિર્મલ પોતાનું બધું જ કામ ખાલી જગ્યા પતાવી દે છે, તો ફટાફટ। ત્યાર પછી આ ચોપડી તો પલળીને ખાલી જગ્યા થઈ ગઈ છે, ખરાબ થઈ ગઈ છે, તો શું આવશે? તદ્દન બંને આપેલા છે, તો એમાં આપણે લખવાનું બીજું તદ્દન, બરાબર, અહીંયા દ ખોળો છે એટલે એ આવશે નહીં। ઉતાવળ નથી ખાલી જગ્યા વાંચીને પછી આપજે, તો નિરાતે, તો કયું આવશે બીજું। બોલ કેમ ચાલે છે ખાલી જગ્યા અભ્યાસ, તો તારો। નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી જાતે વાક્ય બનાવો, જેમાં સૌ પ્રથમ છે સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે, મારા ગુરુ મને માર્ગદર્શન પૂરું પાડે છે। તો ચલો જિજ્ઞાસુ પરથી શું આવશે? ધરમ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે, જિજ્ઞાસુ વિદ્યાર્થી જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। ત્યાર પછી વરસાદ, તો ખેતીનો આધાર વરસાદ ઉપર છે અને ખેડૂતો વરસાદમાં વાવણી કરે છે।
असत्य तो असत्य बोलवू जोईए नहीं अने सज्जनों क्यारे असत्य बोलता नहीं। बेदरकारी रघुने पोतानी बेदरकारी थी खूब नुकसान थयु, भणवामां बेदरकारी क्यारे राखवी नहीं। पुस्तकनी आपणे वात करी तो पुस्तक ए ज आपणो साचो मित्र छे अने माणसे हमेशा सारा पुस्तकोनुं वाचन करवुं जोईए। समानार्थी गफलत, गफलत એટલે શું થશે? બેદરકારી। ત્યાર પછી રાત્રિ એટલે શું થાય? રાત અથવા તો નિશા। નિર્ણય એટલે થશે ફેસલો। परिश्रम एटले मेहनत। मार्ग एटले रस्तो। ख्याल आवी गयो? चलो विरुद्धादि शब्द आपो जेमा खर्च तो बचत, इच्छा अनिच्छा, निरांत उतावळ, प्रगति तो अधोगति, संतोष असंतोष। त्यार पछी नीचे आपेला शब्दों ने शब्दकोशना क्रम में गोठवो जेमा सौ प्रथम कोरू, त्यार पछी गेराजरी, त्यार पछी पतन अने अंते सांज। ख्याल आव्यो? तो मित्रों अहीं आपणे लेसन नंबर 10 पुलनी सजा ए पूर्ण करीए छीए। फरी पाछा मळशुं नेक्स्ट वीडियोमां। थैंक यू।